नमस्कार MK Kids Education चैनल में तमारू स्वागत छे। आजना वीडियो में आपणे धोरण 8 सामाजिक विज्ञान पाठ नंबर 2 भारत में ब्रिटिश शासन नो भाग नंबर 2 जोईशुं। भाग नंबर 1 नी अंदर आपणे अंग्रेजोए कई रीते सत्ता मेळवी अने ए सत्ता में जे अलग अलग जे खेती थती थी एमां कई कई पद्धतिओ अपनावी ए लोकोए महसूल उघरावी एना विशेनी वात करी हती। तो एना लीधे जे खेतीनी स्थिति थई એ કેવી થઈ તે આજે આપણે જોઈશું। ખેતીની સ્થિતિ તો બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો। આથી તેણે બંગાળ બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી। કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી અને એટલા માટે એમણે ઇંગ્લેન્ડમાં જે નિકાસ કરવાની જરૂરી ચીજવસ્તુ હતી તેમાં આ ખેત પેદાશો મુખ્ય હતી। એટલે કે અહીંયાથી ભારતના જે ખરીદ વેચાણ બજારો હતા એના ઉપર જો કંપની પકડ જમાવી લે તો ઇંગ્લેન્ડમાં એ લોકોને જે ખેત પેદાશોની જરૂર હતી એ સરળતાથી લઈ જઈ શકે। આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો। એટલે કે આપણું જે વેપારીકરણ ચાલતું હતું એમાં એ લોકોએ એમની રીતેનો ફેરફાર કરવાનો પ્રયત્ન કર્યો અને એ પાકોમાં મુખ્યત્વે ગળી કપાસ કાચું રેશમ અફીણ અને મરીનો સમાવેશ થતો હતો કારણ કે આ જે બધા પાક હતા એ એમને ખૂબ જ જરૂરી હતા। આ જે ખેત પેદાશો હતા એ કંપની શાસન હેઠળ વેપારીકરણ થયું એટલા માટે ખેતીની શું સ્થિતિ થઈ તે હવે આપણે જોઈએ। તો સૌથી પહેલું છે કાચું રેશમ। 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ એ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું। એટલે કે એ વખતમાં પણ એ લોકોના દેશમાં જતું હતું પણ એ સ્પેન અને ઇટાલી જેવા દેશોમાંથી જતું હતું। પણ એ લોકો એવું વિચારતા જો બંગાળમાં થતું રેશમ આપણા હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી જેવા દેશો ઉપર નિર્ભર રહેવું પડે નહીં। એટલા માટે કંપનીએ ગમે તે રીતે કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધીમાં ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હતી। હવે બીજો જે પાક છે ગળી। તો ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું। તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે એટલા માટે એની વિદેશમાં એટલે કે ઇંગ્લેન્ડમાં ખૂબ જ માંગ નથી। કાપડ ઉપર ભારતના ગળીનો રંગ ચમકતો હોય એ રીતે ઉપસતો હતો અને આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો એટલા માટે એ લોકોને ખૂબ જ જરૂર સાથે સાથે એનો ઉપયોગ જે સુતરાઉ કાપડ હોય એને રંગવામાં પણ થતો હતો। ઈસવીસન 1790 સુધી યુરોપીય જે દેશો હતા એ ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા પરંતુ ત્યાંનું ઉત્પાદન ઘટી ગયું એટલે ભારતીય ગળીની માંગ વધવા લાગી। આથી અંગ્રેજો ભારતમાં પોતાની હુકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપીયોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા એટલે કે એ લોકોએ જે આપણા વિસ્તાર લઈ લીધા હતા જે પ્રદેશ લઈ લીધા હતા ત્યાં એ લોકોને યુરોપના લોકોને લાવ્યા અને આપણું જે ગળીનું ઉત્પાદન આપણા ખેડૂતો કરતા હતા એમાં એ લોકો આવીને એમનું ઉત્પાદન વધારવા લાગ્યા। ભારતમાં જે ગળીનું ઉત્પાદન થતું એમાં બે પ્રથા અમલમાં હતી। પહેલી હતી નીચ અને બીજી હતી રૈયતી। નીચ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ બળદ અને ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા હતા અને છોડ તૈયાર થાય ત્યારે એને કાપીને એનો કાચોમાં સીધો જ કારખાનામાં પહોંચાડવામાં આવતો હતો। જ્યારે રૈયતી પથામાં ખેડૂત પોતાની જમીન ઉપર ગળીનું વાવેતર કરે અને તે તૈયાર થાય એટલે બાંધ્યા ભાવે એ કારખાનેદારને વેચતો હતો અને આ પદ્ધતિ જે હતી એમાં કારખાનેદાર જે હતો એ ખેડૂતને લોન ધીરતો હતો એટલે કે પૈસા પહેલાં આપતા હતા અને એના લીધે મોટાભાગનું જે ઉત્પાદન હતું એ આ પ્રથાથી થતું હતું। હવે ગળીના ઉત્પાદકોને આમાં લાભ વધારે હતો કારણ કે એક તો લોન આપે એટલે ઓછા ભાવે એ લોકો આ વસ્તુ લઈ શકતા હતા અને ખેડૂતને પણ લોન આપ્યું હોય એટલે વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો। હવે જો કોઈ ખેડૂત આમાં ઇનકાર કરે તો એના ઉપર જુલમ કરવામાં આવતો અને તેના પાકનો નાશ પણ કરવામાં આવતો હતો। ખેડૂતો ઉપર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના મળતિયાઓ ઘણા પ્રકારની ગેરરીતિ આચરતા ખોટા હિસાબો પણ રાખતા અને એ રીતે ખેડૂત પાસે
ફરજિયાત વાવેતર કરાવતા હતા. કંપનીના શાસકો, તેના અમલદારો, ગળીના જે ઉત્પાદકો છે એ બધા એકબીજા સાથે મળેલા હતા. એટલા માટે જે નીચલો માણસ એટલે કે ખેડૂત છે એની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી નથી. અને ખેડૂતોની અંદર આના લીધે અસંતોષ પેદા થયો અને 1859-60ની અંદર વ્યાપક પ્રમાણમાં આ ગળીના રમખાણો થયા. હવે જે રીતે ગળીની વાત કરી એ રીતે હવે આપણે વાત કરીશું કપાસ. તો ગળી એ પૂર્વ ભારતનો મહત્ત્વનો વેપારી પાક છે, એ જ રીતે કપાસ જે છે એ પશ્ચિમ ભારતનો મહત્ત્વનો વેપારી પાક છે. ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના જે કૃપાપાત્ર કેટલાક વેપારીઓ હતા એમણે ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો પર અંકુશ હતો. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પણ આપણા રૂનું ઉત્પાદન કરે એવા ઘણા બધા પ્રદેશો પર અંકુશ જાળવેલો હતો. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી અને ખેડૂતોને જો કપાસના યોગ્ય ભાવ ન મળે તો એમને બીજો પાક જલ્દી કરી શકે નહીં. તો આ રીતે એ લોકો ધીમે ધીમે પાયમાલ થવા લાગ્યા. આ સિવાય એટલે કે કપાસ સિવાય ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી, ગરમ મસાલા આવા પણ ઘણા બધા વેપારી પાકો હતા અને અંગ્રેજો આ પાકોને પણ નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય જે સત્તા હતા એનો દુરુપયોગ કરતા હતા અને ખેડૂતોને વાવેતર માટે એટલે કે આ બધા પાક લેવા માટે અગાઉથી ધિરાણ આપતા અને ધિરાણ આપીને એ લોકો ઓછા ભાવે વસ્તુ પાકો ખરીદતા હતા. ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા અને આ રીતે ઓછા ભાવે ખરીદી વધારે ભાવે વેચતા એટલે વેપારીઓને ભારે નફો થયો અને ખેડૂતો પોતે જેટલો ખર્ચો થાય એ પણ એમાંથી નીકાળી શકતા નહીં એટલે વધુ ને વધુ ગરીબ બનતા ગયા. અને આ રીતે આપણા ભારતના જે વેપારી પાકો એટલે કે રોકડિયા પાકો છે એના ખરીદ વેચાણમાં કંપનીએ પોતાનો પ્રભાવ પાડ્યો હતો. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના જે ઉદ્યોગો છે એ સમૃદ્ધ બનતા ગયા. આથી કંપની ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપી હતી અને એના લીધે મોટાભાગના ખેડૂતો જમીન વિહોણા બન્યા અને ખેત મજૂરો બની ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ખેતીની સ્થિતિ આ બીજા ભાગમાં જોઈ. ભાગ નંબર 3ની અંદર આપણે એ વખતની જે જનજાતિ હતી એની સ્થિતિ શું હતી તેના વિશેની વાત કરીશું. તો તમે આ વિડીયો શાંતિથી ફરીથી એકવાર જોઈને યાદ કરજો. આભાર.